જૂના પુરાવા માંગે તો અમારી પાસે જૂના પુરાવા જાણે 20-30 વર્ષ જૂના હોય, સમજો કે 40-50 વર્ષના ઇન્દિરા આવાસના જે મકાન બનાવી આપ્યા છે અમને, તો અમને જૂના મકાન જે બનાવી આપ્યા છે બરાબર અમારા દાદા લોકના, એ પછી 2006ની રેલ આવી હતી અમારી પાસે, એ સમજો કે કેટલું પાણી હતું એ સમય. હવે એ ટાઈમના અમારી પાસે કોઈ પુરાવા છે નહીં બરાબર, જાણે અત્યારનો જે ઘરવેરો આવે છે અત્યારે, તો અમારી પાસે ઘરવેરાનો પ્રોપર પુરાવો છે અમારી પાસે, અને અમારી પાસે જે અમારા આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, રેશન કાર્ડ છે, એ બધું અમારી પાસે છે. પણ બાકી જે એ લોકો જૂના પુરાવા જાણે કે અમારા દાદાના 50 વર્ષ પહેલાંના મરણ દાખલા લાવો, પછી કે એમનું સર્ટિફિકેટ લાવો, હવે અમે મેડમ આજકાલના વ્યક્તિ છે, અમે નવી જનરેશન, તો અમે ક્યાં લેવા જઈએ? લાઇટ બિલને લઈને શું કહેશો? લાઇટ બિલને અમારી એ જ ઇન્ક્વેસ્ટ છે કે બેન અમારું લાઇટ બિલ આવી જાય તો અમે સરકારમાં કંઈક અમારી રીતે કરીએ તો અમે સારું લાગે, કે અમે ક્યાં સુધી આવી રીતે રહીએ. 23 વર્ષથી આમ આદમી પાર્ટી આંદોલન કરી રહ્યું છે એના માટે હું સમર્થન આપું છું કે હા, ખરેખર જે અહીંયા અત્યારે મોંઘવારીમાં જે આજે ચાલી રહ્યું છે લાઇટ બિલ વિશે, એ ખરેખર ઓછું થવું જોઈએ. શું નામ છે આપનું? ભીખીબેન ઈશ્વરભાઈ. અહીંયા સુરતમાં કેટલા વર્ષથી રહો છો? અમારે તો અહીંયા અમારો જન્મ જ બધા પોયરાનો અહીંનો છે. અચ્છા, ઘરનું લાઇટ બિલ કેટલું આવે છે? ઘરનું લાઇટ બિલ આપી રીતે બહુ જ આવેલું છે લાઇટ બિલ. અચ્છા, અને બધામાં જ ભાવ વધારે છે, મોંઘવારી બધામાં જ છે, બાટલાથી માનીને. ઓકે, તો હાલમાં જે પ્રમાણે દિલ્હીમાં 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે, આપ ઈચ્છો છો ગુજરાતમાં પણ થવું જોઈએ? ગુજરાતમાં થવું જોઈએ કે નહીં થવું? હા હા. અચ્છા, અને હાલમાં આમ આદમી પાર્ટી છે આંદોલન કરી રહી છે કે વીજળીનો જે ભાવ છે તે ઘટવો જોઈએ, એને લઈને. હા હા, ઘટવો જ જોઈએ ને ભાવ. શું નામ છે આપનું? વિપુલ. સુરતમાં કેટલા વર્ષથી રહેવું છો? નાનપણથી, આજે મને 3.5 વર્ષ તો મારા પોતાના થયા છે. અચ્છા, ઘરનું લાઇટ બિલ કેટલું આવે છે? લાઇટ બિલ અત્યારે મારું ફેમિલી જોડે જોવા જાય તો લગભગ 5-6 હજાર રૂપિયા લાઇટ બિલ આવે છે. અને ખરેખર જોવા જાય તો બહુ મોંઘવારી પ્રમાણે લાઇટ બિલનો બહુ એ થાય છે. અત્યારે જે પ્રમાણે દિલ્હીમાં 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે, તમને લાગે છે કે ગુજરાતમાં પણ એવું હોવું જોઈએ? હોવું જોઈએ, કારણ કે મોંઘવારી પ્રમાણે એટલું હોવું જોઈએ, કારણ કે મોંઘવારી પ્રમાણે જેટલી આવક છે એ પ્રમાણે લાઇટ બિલ બી એટલું મોંઘું છે, ઘર કીના ચલાવવું એ મુશ્કેલ છે, એ તકલીફવાળું જ કામ છે. અને આમ આદમી પાર્ટી પ્રમાણે જે પણ યુનિટ પ્રમાણે ચલાવે છે એ ખરેખર જોવા જાય ને એના માટે આંદોલન બરાબર જ છે. હું તો યોગ્ય પ્રમાણે કહું ને, અમારા જે ઘરના બધા સદસ્યો છે અને અમારા દરેક નાગરિક, અમારા ટોટલ જે અમારા મૂળના બધા લેડીઝો છે અને ઘરના વડીલો બધા, અમે જ કહેવા માગીએ છીએ કે લાઇટ બિલમાં થોડો ઘણો વધારો ઓછારો થાય, એના માટે એટલી વિનંતી કરું છું કે લાઇટ બિલ પ્રમાણે છે ને ઘણું ઓછું કરો, અને તકલીફવાળું કામ છે એ કરો. લાઇટ બિલ મેડમ અમારે અહીંયા લાઇટ બિલ આપી રીતે બહુ જ આવેલું છે લાઇટ બિલ. મોંઘવારી પ્રમાણે 2600-3000 સુધી આવે છે. સરકાર કરે તો હવે સારું.